વસંતના વધામણા કરતા ખાખરાના ઝાડ પર કેસરિયાના કેસુડા બેસે ત્યારે સમજી જવું કે હોળી નજીક છે. ભારત એ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. તહેવાર ભારતના લોકોના દિલની સાથે રહે છે. ભારત ભલે અલગ અલગ ભાષા અને બોલી ધરાવતો દેશ છે, દુનિયાના બધા દેશ કરતાં સૌથી વધુ તહેવાર આપણા ભારત દેશમાં ઉજવાય છે. તહેવાર માણસને માણસ સાથે જોડવાનું કામ કરે છે. તહેવારની કરવામાં આવે ત્યારે સૌથી બધા તહેવારોમાં હોળીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. વસંતના વધામણા કરતાં ખાખરાના ઝાડ પર કેસરિયા કેસુડા બેસે ત્યારે સમજી જાઉં કે હોળી નજીક છે. ઉનાળામાં અત્યારે વસંત ઋતુની શરૂઆત છે ત્યારે કેસુડાનું ફૂલ ભર તાપમાં છાતી ફૂલાવતા, મસ્તક ઊંચું રાખતા, દૂરથી આંખોને ગમતા, ભગવો લહેરાવતા રાતા રાતા કેસુડાના ફૂલ સૌને ગમે છે. કેસુડાના ઝાડ નીચે જાણે કેસરી રંગની ચાદર પાથરી હોય એવું લાગે. કેસુડાના ફૂલોના વચ્ચે ભાગ કાઢી એમાંથી પીપુડી બનાવતા અને વગાડતા એના જેવી મજા ક્યાંય નહીં. પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ત્યારે હોળી ધૂળેટીના તહેવારમાં છુપાયેલા સંદેશાને સમજવાની કોશિશ કરીએ. પ્રગટતી હોળીના અંદર આપણા અંદર રહેલા દુર્ગુણોને નાશ કરીએ ત્યારે જીવનને રંગો સમાન રંગબેરંગી બનાવીએ, એકબીજાને મળતા રહીએ. હોળીનો ખાસ કરીને આદિવાસી ભાઈ બહેનો ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. કેસુડાના ફૂલોનો રંગ કાઢીને તેને ભલે પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર કામધંધા અર્થે જોડાયેલા હોય પણ હોળી તો પોતાના વતનમાં ઢોલ નગારા સાથે હોળીને મનાવાય છે. પ્રીતેશ દરજી, ZSTV પંચમહાલ.